सूरत शहर कतारगाम विस्तार में स्वामीनारायण नगर की वाड़ी में श्रीमद भागवत सप्ताह भव्य आयोजन कर सूरत शहर कतारगाम विस्तार में श्रीमद भागवत सप्ताह भव्य आयोजन कर मोरडिया परिवार द्वारा आ शुभ कार्य कर परम पूज्य सन्यासी श्री गायत्री देवी द्वारा आ सुंदर कथा रसपान कर रहा है। आ कथा प्रारंभ 20/9/2021 करू है। कथा की पूर्णाहुति 26/9/2021 रोज थे, जेमा अनेक प्रकार मांगलिक प्रसंगों कर कृष्ण जन्मोत्सव, श्री गोवर्धन पूजा, श्री नरसिंह प्रगटोत्सव, लक्ष्मी विवाह, सुदामा चरित्र, वामन अवतार, राम जन्मोत्सव जेवा अनेक प्रसंगों करी भक्तों ने योग्य दिशा अने भगवद्गीतानु महत्व समझावामां आवे छे। साथ ज मोरडिया परिवार द्वारा आ समस्त कार्यक्रम में COVID-19 तमाम गाइडलाइननु पण ध्यान राखवामां आव्युं छे। तो चलो बात करिए पूज्य सन्यासी श्री गायत्री देवी साथ। सन्यासिनी गायत्री देवी अहीं कतार गाममां मोरडिया कुटुंब द्वारा श्रीमद भागवत कथानु आयोजन करवामां आव्युं छे। तो ये श्रीमद भागवत कथा करवा माटे अमे सूरत आव्या छीए। अमारो आश्रम भावनगर जिल्लामां सीहोर पासे टाणा गाम छे, त्यां नवदुर्गा आश्रम अमारो आवेलो छे। अभ्यास तो मैं ऋग्वेद उपर PhD कर्यो छे जर्मनमां। PhD करीने पछी विचार नथी कर्यो, ज्यारे हूँ कॉलेजना फर्स्ट ईयरमां हती त्यारे ज मारा मनमां एवी इच्छा थी कि मारे हवे दीक्षा लई लेवी छे, संन्यास लेवो छे। એટલે ત્યારે જ મેં દીક્ષા લીધી ને પછી જે કાંઈ મારો અભ્યાસ હતો એ મેં આગળ વધાર્યો છે। ભાગવત કથા તો મારી 13-14 વર્ષની ઉંમર હતી, એટલે બાલ્યાવસ્થા કહેવાય। તો ત્યારથી મને આધ્યાત્મિકતા પ્રત્યે લગાવ જ એટલો હતો કે હું ત્યારે બધા બસ નાના ઓલામાં કથાઓ કરતી, એટલે બહુ ઘણા સમયથી વર્ષોથી હું ભાગવત કથાઓ કરું છું। કોરોનાના હિસાબને કારણે માનવ સમાજે આધી વ્યાધિ અને માનસિક ના ઘણા બધા કષ્ટો સહન કરવા પડ્યા, એમાં નાના માણસોથી લઈ મોટા માણસોને ઘણા બધા માનસિક રીતે પણ બધા અપસેટ થઈ ગયા હતા। તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ મોરડિયા કુટુંબ દ્વારા આવો સરસ શુભ વિચાર કર્યો છે, તો આપણે આ ભાગવત કથાનું આયોજન કરીએ જેનાથી લોકોને એક આધ્યાત્મિક ઉર્જા મળે, લોકો હરેક પરિસ્થિતિની સામે એ સામનો કરી શકે। એટલે કોરોનાના પૂર્ણ જે કાંઈ નિયમો છે એનું પાલન કરી અને મેં આ ભગવત કથાનું રસપાન બધાને કરાવીએ છીએ। અમારે સિહોર પાસે ટાણા ગામમાં મારો નવદુર્ગા આશ્રમ આવેલો છે। ઘણા લોકો મને પૂછે છે કે દીદી તમે આ જ ગામમાં કેમ આશ્રમ બનાવ્યો, કારણ કે ઘણા બધા સેવકો છે, શિષ્યો છે। પણ મારે ઘણા સમયથી જ્યારે હું પરદેશથી અહીંયા આવી ત્યારથી મારા મનમાં એક શુભ વિચાર આવતો હતો કે ભાઈ આશ્રમ તો ઘણા બધા હોય છે, પણ એ આશ્રમમાં એવી કોઈ પ્રવૃત્તિ થવી જોઈએ જે હિન્દુ સમાજના જે આપણા બાળકો છે એ શિક્ષણની સાથે સાથે પણ બાળકને સદસંસ્કાર મળવા જોઈએ। કે આશ્રમમાં જ્યારે બાળકને વેકેશન હોય, સમય હોય, ત્યારે આપણે હિન્દુ સમાજનું કોઈ પણ બાળક આવી આશ્રમમાં રહી શકે ત્યાં એને ગીતાજીના, ભાગવતજીના, રામકથાની બધી ચોપાઈ એ જાણી શકે, સમજી શકે અને તેનું ગાન કરી શકે। હું સમાજમાં જોતી હોઉં છું ત્યારે મને અંદરથી એક પીડા થાય છે, જ્યારે સંન્યાસી તરીકે પ્રભુ કૃપાથી વિચરણ કરીએ છીએ ત્યારે એક પીડા થાય કે આપણા બાળકોને આજ ગીતાજીના કેટલા શ્લોક છે ખબર નથી, રામકથાની ચોપાઈઓ કેટલી છે ખબર નથી, શ્રીમદ ભાગવત કથા સાંભળવા તો હરેક ભક્તજન આવે છે પણ ખરેખર ભાગવતજીનું હાર્દ શું છે, કારણ કે શ્રીમદ ભાગવત એ જ રાધા અને કૃષ્ણનું યુગલ સ્વરૂપ માનવામાં આવે છે, કે શ્રીમદ ભાગવત એ જ્ઞાન, વિજ્ઞાન અને તત્વજ્ઞાનથી સભર ભરેલો ગ્રંથ છે। શ્રીમદ ભાગવત એમાં જીવનના હરેક પ્રશ્નોનું સમાધાન ભરેલું છે, જ્યારે મન બેચેન બની જાય, વ્યક્તિને પોતાના જીવનના પ્રશ્નોનો ક્યાંય નિકાલ ન મળે ત્યારે જો એ શ્રીમદ ભાગવતનો કોઈ પણ સ્કંદ લઈ અને એ ભાગવત વાંચે તો જીવનના હરેક પ્રશ્નોનું સમાધાન મળી જાય છે। હું ઘણા વર્ષથી ભાગવત કથાઓ કરું છું, કોઈ સાંભળે ન સાંભળે પણ મારા સ્વાંત સુખાય માટે,
કારણ કે શ્રીમદ ભાગવત એ અમૃત સમાન છે, એ જ ભગવાન શ્યામ સુંદર નું દિવ્ય સ્વરૂપ છે. એકવાર રાધાને કોઈ પ્રશ્ન કર્યો કે હે રાધા, શ્યામ તો તારી પાસે આવે છે, તારી સાથે વાત કરે છે, તો એ શ્યામ છે ક્યાં, કૃષ્ણ છે ક્યાં? ત્યારે રાધાએ ગોપીને કહ્યું, કરે ગોપી, હું જે હરે કૃષ્ણ કરતા કરતા હું જ કૃષ્ણમય બની ગઈ છું. જ્યારે ભક્તિ દ્રઢ બને છે, શ્રદ્ધા જ્યારે પરિપક્વ બને છે, ત્યારે ભક્ત જ ભગવાનમય બની જાય છે. અને આ પરિસ્થિતિ બને છે ત્યારે ઈશ્વર આપણે શોધતા શોધતા આપણા કુટિયાએ આવે છે, આપણા હૃદયમાં ઠાકોરજી બિરાજે છે, આપણા ચિત્તમાં, આપણી બુદ્ધિમાં. જેમ ગોપીઓએ કહ્યું ને કે વિક્રેત કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ, કે આપણી બધી જ વૃત્તિઓ જ્યારે શ્યામ સુંદરના ચરણારવિંદમાં સમર્પિત બની જશે ત્યારે આપણું જીવન ધન્ય મંગલમય અને દિવ્ય બની જશે. આપ સર્વને પણ મારા એક શુભ વિચાર છે કે આપણે જ્યારે સમય મળે, આપણું મન જ્યાં ઈચ્છતું હોય, મન માનતું હોય, ત્યાં એવા કોઈ ગુરુની પાસે જઈને, એવા કોઈ સંતની પાસે જઈ અને સત્સંગ કરો. કારણ કે સત્સંગ વગરનું જીવન, કોઈ શાસ્ત્ર વગરનું જીવન, ગુરુ મંત્ર વગરનું જીવન અધૂરું છે. એક ઘડી આધી ઘડી આધી ને પુણ્યાદ, તુલસી સંગત સાધુ કી મિટે કોટી અપરાધ. અનેક અપરાધ હોય તો પણ એ સંતના સંગમાં જવાથી, શાસ્ત્રના સંગમાં જવાથી માનવ જીવન દિવ્ય આનંદમય અને સુખમય બની જાય છે. બ્યુરો રિપોર્ટ, વિન્યા ન્યૂઝ, સુરત.